કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય પૂંજાભાઈ વંશનું સસ્પેન્શન રદ કરી વિધાનસભા ગૃહમાં પ્રવેશ આપવાની માંગ સાથે રાજ્યપાલને સંબોધી ડેપ્યુટી કલેક્ટર મારફતે એક આવેદન પત્ર પાઠવાયું છે. હાલમાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલુ હોય તે દરમિયાન ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે કોંગ્રેસ પક્ષના સિનિયર ધારાસભ્ય પૂંજાભાઈ વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે વિધાનસભા અધ્યક્ષનું લોકશાહીની હત્યા બરાબરનું પગલું છે અને કોળી સમાજમાંથી આવતા ધારાસભ્ય પૂંજાભાઈ વંશનું ઘોર અપમાન છે, જેને અખિલ ભારતીય કોળી સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કરી રહ્યો છે. પૂંજાભાઈ વંશનું સસ્પેન્શન રદ કરી વિધાનસભા ગૃહમાં ચાલુ સત્રમાં પ્રવેશ આપવામાં આવે એવી માંગ સાથે કેશોદ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધી ડેપ્યુટી કલેક્ટર મારફતે એક આવેદન પત્ર પાઠવી માંગણી કરવામાં આવી છે. આજે પૂંજાભાઈ વંશને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે 7 દિવસથી, એને ફરી રદ કરવામાં આવે, પાછા લેવામાં આવે. જે કોળી સમાજ ઉપર અન્યાય થયો છે ને, એટલે કોળી સમાજ છે નારાજગી દર્શાવી છે અને અમે એના માટે આજે આવેદન પત્ર મામલતદાર કચેરી કેસો દાખવામાં આવે છે. એના અમારા સપોર્ટમાં કોંગ્રેસના ટોટલી ટીમ અમારી સાથે આવેલી છે, તો કોંગ્રેસનો આભાર અને અમારા જે પૂંજાભાઈ વંશને અન્યાય થયો અને ન્યાય મળે એવી અમારા કોળી સમાજની માંગ છે, કોંગ્રેસની પણ માંગ છે. ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવતી સમયે અખિલ ભારતીય કોળી સમાજ અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારોની પૂંજાભાઈનું સસ્પેન્શન રદ કરો, ભાજપ હાય હાય, ભાજપ તેરી તાનાશાહી નહીં ચલગી, પૂંજાભાઈને ન્યાય આપો ના નારા લગાવ્યા હતા. પૂંજાભાઈ વંશનું સસ્પેન્શન રદ કરી વિધાનસભા ગૃહમાં ચાલુ સત્રમાં પ્રવેશ આપવામાં આવે એવી માંગ સાથે ડેપ્યુટી કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવાયું છે. અખિલ ભારતીય કોળી સમાજ જૂનાગઢ જિલ્લા પ્રમુખ મનીષભાઈ ચુડાસમા, આજરોજ અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે પૂંજાભાઈ વંશ અમારા જે સિનિયર આગેવાન ધારાસભ્ય માનનીય પૂંજાભાઈ વંશનું જે ગૃહની અંદર અપમાન કરવામાં આવ્યું, કે જેમને એક એમનો જે પક્ષ છે એક વિરોધ પક્ષની ભૂમિકા છે, જે વિરોધ પક્ષની ભૂમિકા સદંતર સારી રીતે નિભાવે છે, તો એમને ક્યાંક ને ક્યાંક ટોર્ચર કરવામાં આવે અને શબ્દોને પકડી લેવામાં આવે અને એમને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે, આવું ક્યારેય બન્યું નથી. આ પહેલી વખત આવો બનાવ બનાવવામાં આવ્યો છે, તો આ સરકારને અમે એટલું કહીએ છીએ કે એમનો સસ્પેન્ડ ઓર્ડર જે છે એ ફરી પાછો ખેંચી લેવામાં આવે અને એક કોળી સમાજને કોળી સમાજ વતી પૂંજાભાઈ વંશને ન્યાય આપવામાં આવે અને આવી અમારી માંગણી છે. અખિલ ભારતીય કોળી સમાજ અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં કેશોદ શહેર તાલુકા અખિલ ભારતીય કોળી સમાજ તથા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો હાજર રહ્યા હતા. અનિરુદ્ધસિંહ બાબરિયા, D9 ન્યૂઝ, કેશોદ.